કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલા જોઈ લઈએ કે 12 નવેમ્બરના દિન વિશેષમાં કયા કયા મહાનુભાવો હાઇલાઇટમાં છે, કયા કયા મહત્વના દિવસો ઉજવાઈ રહ્યા છે. તો સૌ પ્રથમ તો જન પ્રસારણ દિવસ, અંગ્રેજીમાં કહીએ તો પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડે 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ ન્યુમોનિયા દિવસ, કયો? વર્લ્ડ ન્યુમોનિયા ડે પણ 12 નવેમ્બરના રોજ ઉજવાય છે. એટલે કે બે મહત્વના દિવસોની વાત આ દિન વિશેષના વિડીયોમાં કરેલી છે. અને સાથે સાથે સલીમ અલીનો જન્મદિવસ, ઇમેજમાં તમે જોઈ શકો છો. ભારતના એક ખ્યાતનામ પક્ષીવિદ છે. શું? ભારતના એક ખ્યાતનામ પક્ષીવિદ સલીમ અલીનો આજે જન્મદિવસ. અને મદન મોહન માલવિયા, કે જેમને ભારત રત્ન સુધીનું સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યું છે, ભારતનું સર્વોચ્ચ સન્માન મદન મોહન માલવિયાજીને પ્રાપ્ત થયેલું છે, આ મહાનુભાવની વાત પણ આપણે 12 નવેમ્બરના દિન વિશેષના વિડીયોમાં કરી છે. અને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ક્લિક કરો અને આ વિડીયો જોઈ લો. કારણ કે આ દિન વિશેષના વિડીયોમાંથી પણ ઘણા બધા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. ચાલો હવે આપણે 12 નવેમ્બરના કરંટ અફેરની વાત કરીએ. તો વિરાંગના સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. 10 નવેમ્બર બાજરી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, પરંતુ આ બાજરી દિવસ કયા રાજ્ય દ્વારા ઉજવવામાં આવ્યો છે? કૃષિ મંત્રીઓની બીજી બેઠક મળી છે જુદા જુદા દેશો, એમાં ખાસ કરીને જે બંગાળાની ખાડીની આસપાસ દેશો આવેલા છે એ દેશોના કૃષિ મંત્રીઓની બીજી બેઠક મળી. અને સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી એ કોની પ્રતિમા છે અને તેની ઊંચાઈ કેટલી છે અને અનાવરણ કોના હસ્તે કરવામાં આવ્યું એ પણ ખાસ અગત્યની ઘટના, એની વાત કરીશું. વાલોંગના યુદ્ધની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી અને T20માં 4000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે, આ તમામ ઘટનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની. તો વિડીયો તમે અંત સુધી નિહાળજો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે, શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ રાષ્ટ્રીય સમાચારથી. તો વિરાંગના સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. શું? વિરાંગના સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ભારતીય સેનાએ સૈનિકોની પત્નીઓના કલ્યાણ અને ફરિયાદોના નિવારણ માટે સિંગલ વિન્ડો સુવિધા, જેનું નામ રખાયું છે વિરાંગના સેવા કેન્દ્ર, તેની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, જે ભારતીય સૈનિકો છે એમની પત્નીઓના કલ્યાણ માટે, એમની જે ફરિયાદો છે એમના નિવારણ માટે આ સિંગલ વિન્ડો સુવિધા વિરાંગના સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. વિરાંગના સેવા કેન્દ્ર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પ્રેસિડેન્ટ આર્મી વાઇસ વેલફેર એસોસિએશન દ્વારા દિલ્હી કેન્ટ ખાતે સ્થિત ભારતીય આર્મી વેટરન્સ પરિસરના ડિરેક્ટોરેટના પરિસરમાં કરવામાં આવ્યું હતું. વિરાંગના સેવા કેન્દ્ર ભારતીય આર્મી વેટરન્સ પોર્ટલની સેવા તરીકે ઉપલબ્ધ રહેશે. સિસ્ટમ્સ અરજદારને ટ્રેકિંગ, મોનિટરિંગ અને નિયમિત પ્રતિસાદ સાથે ફરિયાદોની નોંધણીને પૂરી કરે છે. એટલે કે જે અરજદાર છે એમણે કરેલી ફરિયાદને ટ્રેકિંગ પણ કરી શકાય છે આ સિસ્ટમના માધ્યમથી. વીર નારી પાસે ટેલિફોન, SMS, વોટ્સએપ, પોસ્ટ, ઈમેલ અને સહાય મેળવવા માટે વોક ઇન્સ દ્વારા VSK નો સંપર્ક કરવા માટે બહુવિધ માધ્યમો હશે. ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન સોફ્ટવેર દ્વારા હિતધારકો ફરિયાદોની સ્થિતિનું નિરીક્ષણ પણ કરી શકે છે. શું? ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન સોફ્ટવેર દ્વારા હિતધારકો ફરિયાદોની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે અને અરજદારને SMS અને ઈમેલ દ્વારા સ્ટેટસ અપડેટ્સ પ્રાપ્ત થશે. એટલે કે પોતે જે અરજી કરી છે એની શું સ્થિતિ છે એ SMS અને ઈમેલ દ્વારા માહિતી પ્રાપ્ત થશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વીર નારી દ્વારા કલ્યાણ સંબંધિત ફરિયાદોની નોંધણી www.indianarmyveterans.gov.in ઉપર ઉપલબ્ધ થશે. આગળ વાત કરીએ તો 10મી નવેમ્બરને બાજરી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. કઈ રાજ્યની સરકાર દ્વારા? ઓડિશા રાજ્યની સરકાર દ્વારા 10 નવેમ્બરને બાજરી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. અને મિત્રો, આપણા ભારત દેશના પ્રયાસોથી યુનાઇટેડ નેશન્સને 2023નું વર્ષ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. એ આપણા ભારતના પ્રયાસો છે. તાજેતરમાં ઓડિશા રાજ્ય સરકારે 10મી નવેમ્બર 2022ને રાજ્યમાં બાજરી દિવસ તરીકે ઉજવણી કરી
અને આ દિવસ હિન્દુ કેલેન્ડર મુજબ પસંદ કરવામાં આવ્યો છે। આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બાજરીને અત્યંત પોષક અને પર્યાવરણને અનુકૂળ ખાદ્ય ઉત્પાદન તરીકે પ્રોત્સાહન આપવાનો છે। આ ઉપરાંત ઓડિશાના મિત્રો થોડી ઉધરસ છે એટલે સહન કરી લેજો। આ ઉપરાંત ઓડિશાના 30 જિલ્લાઓમાં બાજરી મિશનને પ્રોત્સાહન આપવાનો લક્ષ્ય પણ છે। બાજરી પ્રોટીન, ફાઇબર, ખનિજો, આયર્ન અને કેલ્શિયમનો સમૃદ્ધ સ્રોત છે। એક રીતે જોવા જઈએ તો આપણા ભારત દેશમાં બાજરીનું પ્રમુખ ઉત્પાદન કરતા રાજ્ય હોય તો તે છે રાજસ્થાન। પરંતુ એ સિવાય અન્ય રાજ્યોમાં બાજરીનું વાવેતર દિવસે ને દિવસે, વર્ષે ને વર્ષે ઘટતું રહ્યું છે। એટલા માટે બાજરીને પ્રોત્સાહન આપવાના હેતુથી ઓડિશા સરકાર દ્વારા આ બાજરી દિવસની ઉજવણી કરવામાં આવી। અને બાજરીમાં કયા કયા પોષક તત્વો છે તો જુઓ, બાજરી છે એ પ્રોટીન, ફાઇબર, ખનિજો, આયર્ન અને કેલ્શિયમનો સમૃદ્ધ સ્રોત છે। અને બાજરીની ખેતીને પુનર્જીવિત કરવા માટે ભારત સરકારે વર્ષ 2011-12માં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાજરીને પોષક અનાજ તરીકે પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 300 કરોડ ફાળવ્યા હતા। અને બાજરીના પોષણ મૂલ્યને ધ્યાનમાં રાખીને એપ્રિલ 2018-18માં બાજરીને પોષક અનાજ તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું। યાદ રાખજો કે કેન્દ્ર સરકાર દ્વારા પણ બાજરીને પ્રોત્સાહન આપવાના હેતુથી કાર્ય થયેલું છે। એક તો 2011-12માં રૂપિયા 300 કરોડ જેટલા ફાળવવામાં આવેલા અને 2018-18માં બાજરીને પોષક અનાજ તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું। તેમજ ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રને દરખાસ્ત કરી હતી કે વર્ષ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવે। અને આપણા આ પ્રયાસો ખરેખર રંગ લાવ્યા છે। યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે। અને જ્યારે ઓડિશા સરકારે બાજરી દિવસની ઉજવણી કરી તો ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક। ઓડિશાના રાજ્યપાલ છે ગણેશીલાલ અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર। ઓકે, કરંટ અફેરમાં આપણે આગળ વધી રહ્યા છીએ, પરંતુ વચ્ચે એક નાનકડી વાત કે તમારી સમક્ષ જે આ કરંટ અફેરનો વિડીયો મૂકી રહ્યો છું એમાંથી સરસ મજાના 15-20 જેટલા પ્રશ્નો ક્રિએટ કરી MCQ ક્વિઝ ટાઈપના 15-20 પ્રશ્નો એ એડ્યુસફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર ડેઇલી અપલોડ કરવામાં આવે છે, અપડેટ કરવામાં આવે છે। તમે પણ આ મોક ટેસ્ટનો લાભ લઈ શકો છો, પરંતુ એના માટે ચાર્જ છે। એક દિવસનો 1 રૂપિયો, કેટલો? પર ડે 1 રૂપિયામાં તમે આ 15-20 પ્રશ્નોની ક્વિઝ રમી શકો છો। અને વર્ષને અંતે હિસાબ કરો, 365 × 15 કરશો તો 10,000 કરતા આંકડો વધી જશે। મતલબ એ થયો કે વર્ષમાં 10,000 કરતા વધારે પ્રશ્નોની ક્વિઝ માત્ર 365 રૂપિયામાં તમે રમી ચૂક્યા હશો। તો એક આ નાનું સરખું સબસ્ક્રિપ્શન, એક વખતના મોબાઈલ રિચાર્જ જેવડી રકમ છે, આ સબસ્ક્રિપ્શન એડ્યુસફર પ્રો ઉપર લેવાનું ના ભૂલતા। આગળ વાત કરીએ તો કૃષિ મંત્રીઓની બીજી બેઠક દિલ્હીમાં આયોજિત કરવામાં આવી। મિત્રો, કૃષિ મંત્રીઓ ક્યાંના? તો કે આપણે બંગાળાની ખાડી છે એની આસપાસ જે દેશો છે એ દેશોના કૃષિ મંત્રીઓની બીજી બેઠક તાજેતરમાં આયોજિત કરવામાં આવી। બહુ ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહયોગ માટે બંગાળની ખાડીના કૃષિ મંત્રીઓની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી। કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા અને થાઇલેન્ડના કૃષિ મંત્રીઓએ ભાગ લીધો હતો। આપણા બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની આસપાસના દેશો એટલે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા અને થાઇલેન્ડ, આટલા દેશોના કૃષિ મંત્રીઓએ આ બેઠકમાં ભાગ લીધો। અને આ બેઠકને વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધતા શ્રી તોમરે સભ્ય દેશોને કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન માટે પારસ્પરિક સહકારને મજબૂત કરવા વિસ્તૃત વ્યૂહાત્મક રચના વિકસાવવા માટે અપીલ કરી હતી। મિત્રો, આપણા દેશના કૃષિ મંત્રી કોણ છે? નરેન્દ્રસિંહ તોમર। તેમણે આ બેઠકની અધ્યક્ષતા કરી અને તેમણે બરછટ અનાજ એટલે શું? તો કે જે જાડું અનાજ છે તે, એમાં મકાઈ પણ આવી જાય, જુવાર પણ આવી જાય, બાજરી પણ આવી જાય, આવા બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 દરમિયાન બરછટ અનાજ અને તેના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારતે આ જાડા અનાજનું આંતરરાષ્ટ્રીય વર્ષ કહો તો પણ ભલે અને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ કહો તો પણ ભલે,
આપણા ભારત દેશના પ્રયાસો અને હમણાં જ વાત કરી કે યુનાઇટેડ નેશન્સે 2023 ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઘોષિત કરી દીધું છે. એટલા માટે આ શબ્દો વાપર્યા છે કે બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ કયા 2023 દરમિયાન બરછટ અનાજ અને તેના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમજ કૃષિ જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને રસાયણોનો ઉપયોગ ઘટાડવા માટે કુદરતી અને ઇકોલોજીકલ ખેતીને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો હતો. મિત્રો, ઇકોલોજીકલ ખેતી એટલે કે આપણે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, શક્ય હોય ત્યાં સુધી છાણિયા ખાતરનો જો ઉપયોગ કરીશું, અને એવી જ રીતે હવે તો જીવામૃતનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને આવી રીતે આપણે જૈવિક ખેતીના માધ્યમથી ઉત્પાદન વધારીશું તો જમીનની ગુણવત્તા પણ સુધરશે. આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઇમેજમાં તમે જોઈ શકો છો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીનું અનાવરણ કર્યું છે. અને પ્રોસ્પેરિટીનું ગુજરાતી થાય છે સમૃદ્ધિ. સમૃદ્ધિનું પ્રતીક છે આ પ્રતિમા. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેંગલુરુમાં નાદા પ્રભુ કેમ્પેગોડાની 108 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીનું અનાવરણ કર્યું હતું. મને 3 પ્રશ્નો અહીંથી પરીક્ષા માટે દેખાય. એક તો, સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીનું અનાવરણ કોણે કર્યું? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીનું મિત્રો અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો કર્ણાટકની રાજધાની બેંગલુરુ મુકામે. સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીની ઊંચાઈ કેટલી છે? 108 ફૂટ ઊંચી પ્રતિમા છે આ. અને સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી કોની પ્રતિમા છે? ખાસ અગત્યનો પ્રશ્ન. તો નાદા પ્રભુ કેમ્પેગોડાની આ પ્રતિમા છે, અને બેંગલુરુની સ્થાપના નાદા પ્રભુ કેમ્પેગોડા દ્વારા કરવામાં આવી હતી. જેણે બેંગલુરુની સ્થાપના કરેલી એ મહાનુભાવ એટલે નાદા પ્રભુ કેમ્પેગોડા, એમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઊંચાઈ ખાસ યાદ રાખજો, 108 ફૂટ. તેમની આ પ્રતિમા 4 ટન વજનની તલવાર સાથે 108 ફૂટ ઊંચાઈ ધરાવે છે. તલવાર વજન કેટલો છે? 4 ટન વજન ધરાવે છે. તેમજ સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટીને લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. અને આ અગાઉ નરેન્દ્રભાઈ મોદીએ કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ બેંગલુરુના ક્રાંતિવીરા સાંગોલી રેલવે સ્ટેશન પર મૈસૂર ચેન્નઈ રૂટ પર પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી પણ બતાવી હતી. તો મિત્રો, બેંગલુરુની આસપાસ જે મહત્વના લોકાર્પણ થયા છે એ ખાસ યાદ રાખજો. એક તો અહીં વાત આવી કે આ અગાઉ નરેન્દ્રભાઈ મોદીએ કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ બેંગલુરુના ક્રાંતિવીરા સાંગોલી રેલવે સ્ટેશન પર મૈસૂર ચેન્નઈ રૂટ પર પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી, જેનું સંચાલન કર્ણાટકના મુજરાઈ વિભાગ દ્વારા રેલવેની ભારત ગૌરવ ટ્રેન નીતિ હેઠળ કરવામાં આવે છે. વાત કરી કર્ણાટકની તો કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી છે બસવરાજ બોમ્મઈ, કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, અને કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ. આગળ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને કાર્ય ઉપર ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોના? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને કાર્ય ઉપર આધારિત એક ચિત્ર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને કાર્ય ઉપર ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો. ક્યાં? વારાણસી મુકામે. અને આપણા કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. યાદ એ રાખવાનું છે કે આપણા કેન્દ્રીય શિપિંગ મંત્રી છે સર્વાનંદ સોનોવાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, આ બંનેએ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું, જેમાં જાણીતા ચિત્રકાર અકબર સાહેબની 55 પેઇન્ટિંગ્સ દર્શાવવામાં આવી છે. એક જાણીતા ચિત્રકાર છે, નામ છે અકબર સાહેબ, એમની 55 પેઇન્ટિંગ્સ આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે, જેમાંથી 12 જેટલી ચિત્રની જે આકૃતિઓ છે, મોટા મોટા પેઇન્ટિંગ્સ છે, એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન પર, અને 32 જેટલા ચિત્રો તેમની મન કી બાત કાર્યક્રમ ઉપર આધારિત છે. મિત્રો, 12 જેટલા ચિત્રો એ નરેન્દ્રભાઈ મોદીના જીવન ઉપર આધારિત છે, અને 32 જેટલા ચિત્રો એ વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમ ઉપર આધારિત છે. અને આ પ્રદર્શન 17 નવેમ્બર સુધી ખુલ્લું રહેવાનું છે.
अगर बात करिए तो ऑल इंडिया रबर इंडस्ट्रीज एसोसिएशन ना नवा प्रमुख कौन बनिया छे? रमेश केजरीवाल। इमेज में तुम जोई सको छो, रमेश केजरीवाल ने ऑल इंडिया रबर इंडस्ट्रीज एसोसिएशन ना नवा प्रमुख तरीके पसंद करवामां आव्या छे। तेमज शशि सिंह ने वरिष्ठ उप प्रमुख तरीके पसंद करवामां आव्या छे। देश में रबर उद्योगों माटे सर्वोच्च संस्थाना रोड मेप ने आगल वधारवामां रमेश केजरीवाल नी मुख्य भूमिका छे। अने आ पद पर चूंटाया पहला रमेश केजरीवाल AIRIA ना मैनेजिंग कमिटी ना सभ्य हता अने अगाउ पूर्व प्रदेश ना अध्यक्ष तरीके पण तेवो सेवा आपी चुक्या छे। आंतरराष्ट्रीय समाचार में आगल बात करिए, परंतु वच्चे एक नानकड़ी बात। एजयू सफर टीम ना मेम्बर संजय मकवाणा मेथ्स अने रीजनिंग में खूब सारी पकड़ धरावे छे। तेमणे एक कोर्स तैयार कर्यो छे, एजयू सफर प्रो नामनी अमारी मोबाइल एप्लिकेशन पर आ कोर्स अपलोड करेलो छे। तमे जो गणित अने रीजनिंग में कचास धरावो छो अने मेरिट में आवता आ बे विषयना कारणे रही जाओ छो तो आ कोर्स तमे परचेज करी लेजो। 6 महीनानी वेलिडिटी धरावतो आ कोर्स 1199 रुपियामां परचेज करी शको छो। अने मित्रों, मारी तमने गेरंटी छे કે સંજય સરની જે મેથ્સ અને રીઝનિંગ શીખવવાની ટ્રિક્સ છે ને, તમને ગળે ઉતરી જશે, મગજમાં એક પાણી પીતા હોવ ને એમ ઉતરી જવાની છે। અને આગામી પરીક્ષામાં 12-15 માર્ક્સનો ફાયદો આ કોર્સ તમને કરાવી શકે છે। તો એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર આ કોર્સ પરચેઝ કરવાનું ન ભૂલતા। વધુ માહિતી માટે 78785-91092 ઉપર કોલ પણ કરી શકો છો। આગળ વાત કરીએ તો વાલોંગના યુદ્ધની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવનાર છે। ભારતીય સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં વાલોંગના યુદ્ધની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે એક મેળાનું આયોજન કરવામાં આવશે। અને આ મેળો 1962ના ચીનના આક્રમણ સામે ભારતીય ક્ષેત્રની રક્ષા કરતી વખતે ભારતીય સેનાની બહાદુરી અને બલિદાનની યાદમાં તે વાલોંગના યુદ્ધની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીનો એક ભાગ છે। અને મેળાનો ઉદ્દેશ્ય શું છે? લોકોને ભારતીય સેનાથી પરિચિત કરવાનો અને એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે। વાલોંગ ખાતે આયોજિત મેળામાં વિવિધ પ્રકારની આકર્ષક રમતોની ઇવેન્ટોનો પણ સમાવેશ કરવામાં આવશે। અને જ્યારે અરુણાચલ પ્રદેશની વાત આવી તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે BD મિશ્રા અને અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર। આગળ વાત કરીએ હવે ખેલ જગતની, તો T20માં 4000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો છે? આપણા ભારત દેશની ક્રિકેટ ટીમનો એક સ્ટાર પ્લેયર વિરાટ કોહલી એ T20ની અંદર 4000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે। ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4000 રન પૂરા કરનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે। આ અગાઉ વિરાટ કોહલી એડિલેડમાં બાંગ્લાદેશ સામે પુરુષોના T20 વર્લ્ડ કપમાં સર્વકાલીન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો। અને વિરાટ કોહલીને 2014 અને 2016માં T20 વર્લ્ડ કપ બંનેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો। 2014 અને 2016ના T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવેલી। અને વિરાટ કોહલી 6 મેચમાં 270થી વધુ રન સાથે T20 વર્લ્ડ કપ 2022માં અત્યારે ટોપ સ્કોરર પણ છે। અને વિરાટ કોહલીનો જન્મ 11 મે 1988ના રોજ દિલ્હી મુકામે, તેનું હુલામણું નામ શું છે? એક તો ચીકુ તરીકે, શું વિરાટ કોહલીને ચીકુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો કિંગ ઓફ ક્રિકેટ એટલે કે ક્રિકેટના મહારાજા તરીકે પણ ઓળખાય છે અને રનના મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે। 3 ઉપનામ છે, ચીકુ, કિંગ ઓફ ક્રિકેટ અને રન મશીન। અને વિરાટ કોહલીને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો અર્જુન એવોર્ડ 2013માં તેમને પ્રાપ્ત થયેલો અને પદ્મશ્રી એવોર્ડ વિરાટ કોહલીને 2017માં મળેલો। ઇમેજમાં જોઈ શકો છો કે 2013માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એમના હસ્તે વિરાટ કોહલીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત થાય છે। અને વર્ષ 2017માં આપણા રાષ્ટ્રપતિ કોણ છે? ઇમેજમાં જોયું, ઓકે, ઓળખી લીધા, એમના હસ્તે તેમને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયેલો। મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે 2017માં આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો। ચિત્રમાં તમે જોઈ લીધું છે ને, ઓકે। ચાલો હવે ગઈકાલના પ્રશ્નની વાત થાય કે સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? સ્મરણ યાત્રા પુસ્તકના લેખક છે કાકા સાહેબ કાલેલકર।
અને લગભગ બધા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. એમાંથી કેટલાક મિત્રોના નામ લઈએ તો ઠાકોર પૂજાબેન, પ્રકાશ જે ડામોર, હર હર મહાદેવ નામના એક મિત્ર, તેમણે પણ કાકા કાલેલકર જવાબ આપ્યો, પરમાર રાજુ, રેખા પી, હિતેશ વાઘેલા, બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આજનો પ્રશ્ન, નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્ય પ્રકાર કયો છે? શું કે નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્ય પ્રકાર કયો છે? ચાર ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર, સાચો ઓપ્શન પસંદ કરો, જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો. આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું. ઓકે, આપનો દિવસ શુભ રહે, ટેક કેર એન્ડ જય હિન્દ.